રાજ્યમાં કોવિડ 19 અંતર્ગત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં કોઈ કોવિડ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ ન હતી તે શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી કે અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા ભચાઉ ઉપરાંત અધિકારી પી એ જાડેજા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા રાપરની મુલાકાત લીધી હતી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે ગતિવિધિ તેજ કરી હતી અને રાપર કોલેજ કેમ્પસમાં આવેલી મોર્ડન સ્કૂલ પર પસંદગી ઉતારીને તાત્કાલિક અસરથી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. આજથી શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોવિડ હોસ્પિટલમાં રૂમ 16 1 માં 3 બેડ 40 સ્ટાફ, ડોક્ટર 2 10 નો સ્ટાફ રહેશે, તેમજ ઓક્સિજનની હાલ 2 બોટલ રાખવામાં આવી છે અને આગામી મંગળવારથી તમામ સુવિધાઓ જેમ કે ઓક્સિજનની બોટલો તેમજ ઇન્જેક્શન અને દવાઓ સહિતનો સ્ટોક ઉપલબ્ધ રહેશે. હવે પછી રાપર તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ કે જે RT-PCR-માં આવશે તેમને દાખલ કરવામાં આવશે અને તેમની કોવિડ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવશે. આજથી શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલ કે જે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે. કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખનો અને ચેમ્બર્સ ઓફ કોમર્સનો કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો પત્ર વાયરલ થતાં ચકચાર. સર, આજથી રાપરને જિલ્લા કલેક્ટર સાહેબ, આજથી જે જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર રાપરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? મેં રાપર તાલુકાના કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે મોડલ સ્કૂલ હોસ્ટેલ ITI કેમ્પસ રાપરમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યો છે અને આજથી દર્દીઓને પણ ભરતી કરવાનું ચાલુ છે. સર, આમાં કોવિડ સેન્ટર માટે શું શું સુવિધા ઉપલબ્ધ હશે અને સ્ટાફ કેટલો રહેશે? અમે દિવસ રાત્રે 1-1 ડૉક્ટર રાખ્યા છે અને સાથે પેરામેડિકલ સ્ટાફ છે, 2 નર્સ સવાર સાંજ, 2 સવારે 2 સાંજે વાર્ડ બોય છે, સ્વીપર છે અને સાથે મેડિસિન દવાઓનો દેખરેખ માટે ફાર્માસિસ્ટ પણ ડ્યુટી ઉપર લગાડેલ છે. હવે સર, જે ઓક્સિજનનો અત્યારે સમગ્ર ગુજરાત અને કચ્છમાં પ્રોબ્લેમ છે તો અહીં કને પણ રાપર કોવિડ સેન્ટરમાં જે ઓક્સિજનની સુવિધા રાખવામાં આવશે કે કેમ? આજે 2 સિલિન્ડર અહીંયા રાખ્યા છે, પરંતુ સોમવારથી છે એના આખા ઓક્સિજનનો પાઇપ લાગી જશે અને મંગળવારથી ચાલુ થઈ જશે ઓક્સિજન પાઇપનો.